તો ખેડા માતરનું સંધાણા ગામ હજુ પાણીમાં ગરકાવ છે. સંધાણા ગામમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. શેઢી નદીના પાણી સંધાણામાં ઘૂસી ગયા. ઘરોમાં પાણી ઘૂસી જતા 65 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. 4 દિવસથી ગામમાં વીજળી ગુલ થઈ ગામમાં પીવાના પાણીની પણ મુશ્કેલી વધી છે. શેઢી નદીના પાણી સંધાણ ગામમાં ઘૂસી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. માતરના આ ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. 4 દિવસથી ગામમાં વીજળી પણ નથી, નથી લોકોને ખાવાનું મળતું, નથી લોકોને પીવાનું પાણી મળતું. ગામમાં પીવાના પાણીની પણ મુશ્કેલી સર્જાઈ છે. તો ખેડાના માતરથી સંવાદદાતા ઉમંગ જોડાઈ ચૂક્યા છે. ઉમંગ, ગામની કેવી પરિસ્થિતિ છે? નથી ખાવાનું મળતું, નથી પીવાનું પાણી મળતું. તંત્ર તરફથી શું કોઈ સહાય પહોંચાડવામાં આવી રહી છે ખરા? જે પ્રકારે જ્યાં સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિ થઈ છે જે ગામ છે સંધાણા ગામની અંદર 6-7 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. મહત્વની મિત્ર વાત કરું તો સંધાણા ગામ અત્યારે સંધાણા ગામ, માતર તાલુકાનું સંધાણા ગામ, તેમાં અત્યારે છેલ્લા 3 દિવસ થી પાણી ભરાયેલા છે. મામલતદાર આવીને જોઈને ગયા, કોઈ એનું નિરાકરણ નહીં. એ કહેશે આપણે રાહ જોઈશું અને પછી ઉતરીશું. 3 દિવસથી લાઈટ પાણીની સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા છે. હજારો લોકોને પાણી પીવાનું નહીં. 10,000 વસ્તી વાળું ગામ છે. બેંકો બંધ છે, બધું જ બંધ છે, સ્કૂલો શાળાઓ બંધ છે. મિત્ર, કહી શકાય કે ગામ લોકોને ભારે તકલીફ પેઢી પડી છે, કારણ કે ગામમાં ખાવાનું પણ નથી અને પીવાનું પાણી પણ નથી. બીજી બાજુ અહીંયા આગળ જે પ્રકારે મહત્વની વાત કરવામાં આવે તો લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો પડ્યો છે. મિત્ર, હું જે પાણીમાં અત્યારે ચાલી રહ્યો છું, કેરસમા પાણી છે, એટલે કહી શકાય કે ગામની પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે જે પ્રકારે એના લોકોને ભારે હરાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. અત્યારે આ મારા ગીતન ડૂબી જાય તેના પાણી અગર ભરેલા છે. કહી શકાય કે આ પાણી ભરવાનું કારણ શેઢી નદી છે. તેની અગર એક સ્ટાઇપન બનાવવા છે, જો સ્ટાઇપન પડી નાખવામાં આવે તો આ ગામની પરિસ્થિતિ. બીજી બાજુના દ્રશ્યો બતાવીશ કે ગામમાં લોકોને અવર જવર કરવા માટે પણ અત્યારે ટ્રેક્ટરનો સહારો લેવો પડી શકે છે. એટલે કહી શકાય કે આ ગામની પરિસ્થિતિ નિકટ થઈ છે કે એના લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. બિલકુલ બિલકુલ ઉમંગ, સાથે જેટલા ગામમાં પાણી ભરાયેલા છે, આગળ જઈ અને રોગચાળો વધવાની પણ શક્યતા થઈ શકે છે, રોગચાળો વકરી શકે છે. એટલે જલ્દીથી જલ્દી પાણી નિકાલની સમસ્યા હળવી કરવી જોઈએ અને પાણી નિકાલ થવો જોઈએ. ચોક્કસ થી મિત્તલ, રોગચાળાની શક્યતા બિલકુલ વસી છે, કારણ કે ગામની જે ગટરો છે તે ગટરો ગામમાં ઉભરી ગઈ છે. દ્રશ્યો બતાવીશ આગળ જે પ્રકારે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવ. ગામનું આરોગ્ય કેન્દ્ર જ ખુદ પાણીમાં આખું ગરકાવ થઈ ગયું છે અને ગામની જે ગટરો છે તે ગામમાં જ્યાં જોઈએ ત્યાં ગામમાં કચરો અને સંપૂર્ણ રીતે લાગી રહ્યું છે. વહીવટી તંત્રને પણ વારંવાર જાણ કરવા છતાં ગામ લોકોનું સાંભળતા નથી, તેઓ ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે. બીજી બાજુ દ્રશ્યો બતાવીશ, લોકોના ઘરોની અંદર પણ પાણી ઘૂસવાની અત્યારે ચાલુ થઈ ગયા છે. એટલે ગટરના પાણી ગામમાં ઘરોમાં ઘૂસી ગયાના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવા વાળા રહ્યો છે. મિત્તલ, આ ગામની ભાગોળ છે. બીજી બાજુ દૂધ મંડળી બતાવીશ અહીંયા આગળ કેમેરાની અંદર, જ્યાં જોઈ રહ્યા છો તે દૂધ મંડળી છે. અને દૂધ મંડળી અંદર પણ અત્યારે ગામની અંદર છેલ્લા 4 દિવસથી ગામમાં કોઈ પણ પ્રકારનું દૂધ જે છે તે તમામ દૂધ મંડળીઓ, કારણ કે ગામની ડેરી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. એટલે કહી શકાય મિત્તલ, પરિસ્થિતિ એટલી વિકટ થઈ છે એના લોકોની, કે એના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા જે સ્ટાઇપન છે તેને તોડી નાખવામાં આવે અને આ લોકોના પાણીનો નિકાલ કરવામાં આવે. જી જી ઉમંગ, એક સવાલ હજુ એ પણ થાય છે કે આટલું પાણી આટલા દિવસથી ભરાયેલું છે તો શું કોઈ સરપંચ દ્વારા કે તંત્ર દ્વારા હજી સુધી ત્યાં કોઈ પહોંચ્યું નથી કે મદદ નથી પહોંચાડી શક્યા? ગઈકાલે ગામમાં મામલતદાર લોકો આવ્યા હતા અને ગામ લોકોએ કીધું હતું કે અમારે અહીંયા આગળ પરિસ્થિતિ ખરાબ વિકટ છે, તેથી લઈને કોઈ વ્યવસ્થા કરવામાં આવે. જે પ્રકારે એના એક સ્થાનિક આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, 2 દિવસથી પાણી ભરાયા છે, કોઈ વહીવટી તંત્ર કે કોઈ આવ્યું નથી? એટલે કેવા પ્રકારની મુશ્કેલી પડે છે? આ પાણી ભરાયું છે, કોઈ કાઢવા વાળું જ નથી. કેવા દિવસ થી પાણી ભરેલું છે? 3 દિવસ થી. અને કેવા કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા? પાણી નહીં, વીજળી નહીં, કશું નહીં. અંધારે ખાવાનું, અંધારે જ રહેવાનું. અમારે જમવાનું કેવી રીતે બનાવો છો? ઘરમાં. એટલે જમવાનું મળી જશે? ખરું, જમવાનું ઘરે બનાવી મળી રહ્યા.
બાકી વહીવટ તંત્ર કોઈ આવ્યું જ નહીં આ બાજુ જોવા. મિત્ર ગ્રામજનો એક આસો બેવો મંત્રી છે કે વહીવટી તંત્ર આવ્યું નથી એટલે કહી શકાય. બીજી બાજુ પણ દ્રશ્ય બતાવીશ કે જે પ્રકારે ગામના જે અમુક ઘરો છે તે ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને તેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવો પણ વારો આવે છે. મિત્ર જ્યાં ઘર સંધાણા ગામમાં જયારે પહોંચ્યા ત્યારે એના લોકો છે આ દ્રશ્ય મિત્ર બતાવીશ કે કેટલાક લોકો અત્યારે પોતાનું પીવાનું પાણી આગળ ભરીને આવી રહ્યા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કશા કારણે પાણી ભરવા પડે શું પરિસ્થિતિ છે? કોઈ સેવા લાભ થતું નહીં સરકાર તરફથી. કોઈનો ચેકિંગ બેકિંગ કોઈ તપાસ કરવા પબ્લિક ને જાહેર કરવા માટે આયા નથી અને કોઈ પબ્લિક ને સેવા મળતી નથી અહીંયા આગળ. એટલે ખુદ ખુદ નું પોતાનું પાણી ભરવા માટે ભરી લઈએ છે. કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને કોઈ અહીંયા ઝાંકવા બી પણ આવ્યું નથી અહીંયા આગળ. કોઈ આંટો ફેરવો પબ્લિક ની શું પરિસ્થિતિ છે એ જોવા બી પણ નથી આયા. પરિસ્થિતિ જાણવાનો ત્યાંના સ્થાનિકો સાથે પ્રયત્ન કરો કે કેટલી ખરાબ પરિસ્થિતિ વચ્ચે સ્થાનિકો જીવી રહ્યા છે, કારણ કે આ બે દિવસથી તેઓ નથી જમ્યા કે નથી તેઓને પીવાનું પાણી મળતું. બિલકુલ મિત્ર, અન્ય પણ અહીંયા આગળ કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તેમને કેવા પ્રકારની મુશ્કેલી પડી રહી છે અહીંયા આગળ આપણી સાથે એક અન્ય સ્થાનિક છે, હું તેમની સાથે નજીક જવાનો પ્રયત્ન કરીશ. કેવા પ્રકારની પરિસ્થિતિ છે શું કહેશો? 3 દિવસથી પાણી આના ઘરમાં આવું આવું છે, કોઈ નિકાલ નહીં, કોઈ સરપંચ જોવા નહીં આવતો, કોઈ તલાટી નહીં, વહીવટદાર નહીં, કોઈ જોવા આવતું નહીં. મિત્ર દ્રશ્યો બતાવી સીધા આ એક પરિવારનું મકાન છે, જ્યાં મકાનમાં જ્યાં તમે જુઓ તો તેમનો તમામ સામાન છે તે બગડી ગયો છે. ઘરમાં વરસાદના નહીં પરંતુ શેઢી નદીના પાણી ફરી વળવાથી ગામનું જે તલાવ ફાટ્યું એના પાણી ફરી વળ્યા છે. ગામની અંદર 100થી વધુ ઘરો આ પ્રકારની પરિસ્થિતિ. કહી શકાય મિત્તલ કે એના લોકોની સમસ્યા છે તે ન્યૂઝ 18 ગુજરાતી બતાવી રહ્યું છે, એટલે જાણી શકાય છે. આપણે એમ સાથે વાત કરું કેવા પ્રકારની મુશ્કેલી પડી રહી છે? 3 દિવસથી પાણી વરસાદ નથી થાય, પાણી બિલકુલ 1 ઇંચે ઓછું થતું નથી. 3 દિવસથી આવું આવું, કોઈ વહીવટદાર નહીં, કોઈ તલાટી નહીં, કોઈ સરપંચ નહીં, ગામમાં કોઈ જોવા આવતું નથી. અને અમારા ઘરે 2-2.5 વર્ષના છોકરા છે, પાણીથી વરસાદના પાણી પીવીને રહીએ છીએ. અત્યારે ખાવાનું કશું છે નહીં. મિત્ર કહી શકાય કે આ લોકોને ખાવાનું તો નથી મળતું તો કઈ વાંધો નહીં, પરંતુ પીવાનું પાણી પણ નથી મળી રહ્યું. એટલે કહેવાય કે જ્યાં સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિ છે. અને ન્યૂઝ 18 ગુજરાતી જો આગળ પહોંચી શકતું હોય તો વહીવટી તંત્ર કેમ નથી પહોંચતું, તેવા અનેક સવાલો મિત્તલ આગળ ઉભા થઈ રહ્યા છે. જી મિત્તલ બિલકુલ ઉમંગ, આભાર માહિતી બદલ. સતત આપ અપડેટ આપતા રહેજો. જ્યાં કોઈ નથી પહોંચી શકતું ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે, અને જો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ તે સ્થળ પર પહોંચી શકતી હોય તો ક્યાં ગયા તલાટી, ક્યાં ગયા મામલતદાર અને ક્યાં ગયા અધિકારીઓ, આ સ્થળની મુલાકાત લેવી જોઈએ. આ એ જગ્યા છે કે જ્યાં વસ્તી રહે છે અને ત્યાં લોકોને જમવા માટેની કોઈ વ્યવસ્થા નથી, નથી પીવાનું પાણી પણ મળતું. તો પંચમહાલના ગોધરામાં મગરની લટાર કેમેરામાં કેદ થઈ છે. લુણાવાડા હાઈવે ઉપર SRP પાસે મહાકાય મગર રસ્તા પર લટાર મારતો જોવા મળ્યો છે. લોકોમાં ભયનો માહોલ છવાયો છે. મગર માર્ગ પર આવી ચડતા વાહન ચાલકો અટવાયા હતા, જો કે અડીંગો જમાવ્યા બાદ મગર કોતરમાં પાછો ફરતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો વરસાદી માહોલ વચ્ચે અવારનવાર મગર રસ્તા પર અને રહેણાંક વિસ્તારોમાં ચડી આવવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેના પગલે ન્યૂઝ 18 પણ તમામ દર્શકોને જાડી ઝાંખરાવાળા વિસ્તારમાં ન જવા અને સાવચેતી રાખવા માટે અપીલ કરે છે. મેઘરાજાની મહેરના પગલે પંચમહાલના ગોગંબાનો કરાડ ડેમ ઓવરફ્લો થયો. 5 વર્ષ બાદ કરાડ ડેમ ઓવરફ્લો થતા નયન રમ્ય દ્રશ્યો સર્જાયા. ડેમમાં બબલક પાણીની આવક થતા નદીકાંઠા અને ઉપરવાસમાં આવતા હાલોલ, કાલોલ અને ગોગંબા તાલુકાના ગામને એલર્ટ કરાયા છે, જેમાં ગોગંબાના 12, હાલોલના 5 ગામો અને કાલોલ તાલુકાના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 2019 બાદ હવે ડેમ ઓવરફ્લો થતા કાલોલ અને ગોગંબાના ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.
મઘા નક્ષત્રમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે અને પંચમહાલ જિલ્લાના ત્રણેય જળાશયો છલોછલ ભરાઈ ગયા છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હું આપને દ્રશ્યો બતાવીશ. હાલ આપણે પંચમહાલ જિલ્લાના કરાડ ડેમ ખાતે ઉપસ્થિત છીએ અને કરાડ ડેમ 5 વર્ષ બાદ ઓવરફ્લો છે. આપ જોઈ રહ્યા છો છલતીમાંથી પાણી નીચે બહાર આવી રહ્યું છે. ક્યારે આ ડેમ ઓવરફ્લો થશે એની કાક ડોળે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા. વહીવટી તંત્ર સાથે સાથે જ ખેડૂતોને એક ચિંતા હતી કે આ ડેમના તળિયા દેખાઈ ગયા હતા અને તળિયા જોવાતા જ ખેડૂતોને એમ હતું કે 50% જેટલો ડેમમાં પાણીનો જથ્થો સંગ્રહ થાય અને શિયાળુ ખેતી માટે પાણી મળી શકે. પરંતુ કુદરતે એવી મહેર કરી, એક જ દિવસમાં 45% જેટલો ડેમ છે તે ભરાઈ ગયો છે અને 45% જેટલો પાણીનો જથ્થો ડેમમાં આવતા જ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. સાથે સાથે જ અહીંની જો વાત કરવામાં તો કરાડ ડેમમાંથી ઘોઘંબા તાલુકા અને કાલોલ તાલુકાના 25 ગામોમાં સિંચાઈ સુવિધા અને 1 જૂથ પાણી પુરવઠા યોજનાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે અને 6000 હેક્ટરમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું હોવાથી ઘોઘંબા અને કાલોલ તાલુકાના ખેડૂતો માટે ડેમને જીવાદોરી સમાન માનવામાં આવે છે. ત્યારે 5 વર્ષ બાદ પુનઃ એકવાર ડેમ છલકાવા જઈ રહ્યો છે, જેથી હાલ અહીંના ખેડૂતોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે. તો અતિ મહત્વના સમાચાર સામે આવ્યા છે. બપોરે 1 વાગ્યા સુધી 7 જિલ્લા ખૂબ સાવધાન રહેજો. બપોરે 1 વાગ્યા સુધીની હવામાન વિભાગનું રેડ એલર્ટ, જેમાં કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં બપોરે 1 વાગ્યા સુધી અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી અને બોટાદ, સુરેન્દ્રનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. તો અમદાવાદ સહિત 22 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 1 વાગ્યા સુધીની હવામાન વિભાગની આગાહી છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 7 જિલ્લા ખૂબ સાવધાની રાખજો, કારણ કે અતિ ભારે વરસાદ થઈ શકે છે. રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ છે. રાજકોટ વાસીઓ, પોરબંદર વાસીઓ અને જૂનાગઢ વાસીઓ સાવધાની રાખજો. અમદાવાદમાં સાબરમતી નદી બંને કાંઠે વહેતી થઈ છે. વાસણા બેરેજના 13 દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા. 1300 ક્યુસેક પાણી છોડાયું છે. સંત સરોવરમાંથી 2600 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. 1300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ રહી છે અને વાસણા બેરેજ પર જે પાણીનું લેવલ હોય તે મેન્ટેન કરવા માટે અત્યારે સાબરમતી નદીમાંથી 13000 ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. આ પાણી નીચાણવાળા વિસ્તારોમાં જઈ રહ્યું છે. ત્યારે તંત્રએ પણ અપીલ કરી છે કે જે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હોય તે લોકોએ સતર્ક રહેવું, સાથે જ નદી કિનારાના વિસ્તારોમાં લોકોએ જવું નહીં. પરંતુ આ દ્રશ્યો જોઈ શકો છો કે જે આ વાસણા બેરેજ છે કે જેના 13 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે, પાણીનો નિકાલ થઈ રહ્યો છે અને બીજી બાજુ લોકો માછલીઓ પકડવા માટે નદીમાં ઉતરી રહ્યા છે, એટલે કે આ જોખમ લઈ રહ્યા છે. લોકોની બેદરકારી છે તે સામે આવી રહી છે. તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવે છે, પોલીસ બોલાવવામાં આવે છે, ત્યાંથી તેમને દૂર કરવામાં આવે છે અને થોડી જ મિનિટોમાં પરત તેઓ માછલી પકડવા માટે અહીંયા આવી જાય છે, એટલે કે આ જોખમ લોકો લઈ રહ્યા છે. માછલીઓ પકડવા માટેનું આ જોખમ ભારે પડી શકે છે, કારણ કે સતત પાણીની આવક છે તે થઈ રહી છે અને સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. અત્યારે નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે, સાથે જ નદી કિનારાના વિસ્તારોમાં ન જવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ભુજના અનામનગર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા. લોકોના ઘરોમાં પણ પાણી ભરાતા લોકો પરેશાન થયા. નગરપાલિકા તંત્ર દાદ ન દેતા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે તંત્ર દ્વારા કામગીરી નથી કરવામાં આવી રહી, અમારી ભાળ પણ નથી લેવામાં આવી રહી. ગત રાતથી સતત વરસાદના કારણે ભુજના જે નીચાણવાળા વિસ્તારો આવેલા છે ત્યાં પાસે પાણી ભરાવવાની સમસ્યા છે તે સર્જાઈ છે. હાલ આપણી પાસે અમરનગર વિસ્તારના સ્થાનિકો છે, તેઓ સાથે વાત કરીશું તેઓની શું પરિસ્થિતિ છે. હાલ ખાસ કરીને વાત કરવામાં આવે તો અમરનગરમાં કેવી પરિસ્થિતિ છે અત્યારે? ભાઈ જોઈ તો શકો છો, બધી આવી રીતની પરિસ્થિતિ છે. હવે જોવો છો ક્યાં જઈએ, કોઈને કોઈને ફોન કરીએ છીએ તો કહે છો કે સ્કૂલમાં હાલ્યા જાઓ, બીજું તો કોઈ કાંઈ રસ્તો છે નહીં, 3-4 સ્કૂલો ખોલી દીધી છે. એ કહે છે તમે હું હાલ્યા જાઓ. તમને પૂછવા માંગીશ કે હાલ ઘરમાં કેટલા પાણી ભરાણા છે ને શું પરિસ્થિતિ છે? ઘરમાં તો સંઠાકમાં પાણી આવી ગયો છે ને હોલમાં પાણી ભરાણું છે.
અને દુકાને દુકાનમાં પાણી છે, હવે જઈએ તો ક્યાં જઈએ? હવે દુકાન ઘર મૂકીને ક્યાં જઈએ ભાઈ? વિચારો અમે, હવે જો કાલે ખાતું નથી, લોટ બાંધીને રાખી આવી ને આ ગટર છે ને આ તોડી નાખે નગરપાલિકા. એમાં પાણી પહેલા જતો હતો ને હમણાં બંધ કરી ગયા, ઉપર કરી ગયા. પછી એ અજુવાત કરે, ઉપર દબાણ કરે તો કઈક ઉપર થાય. હવે અહીંયાની પ્રજા તો એના કરીને રજૂઆત કરે, હું તો કોઈ સાંભળવા વાળો આપણે જઈએ એટલે તાત્કાલિક અત્યારે પરિસ્થિતિ તમે જોશો કે ક્યાં જવાનું, કોને ક્યાં રજૂઆત કરવાની, એવું છે ને? પણ અમે રજૂઆત કરીને કરીએ કાઉન્સિલરને, એ કાલે આવીને જોઈ ગયા નગરપાલિકા સાહેબ, બે ત્રણ આવીને અહીંયા ઊભીને જોઈ ગયા. પછી જે મસલો છે હું સામેની સાઈડમાં માટી બંધ કરેલું છે પાણી, એ લોકો સામેવા લોકો. ચોક્કસથી તો નગરપાલિકામાં અનેક વાર રજૂઆતો કરાય છે, પરંતુ અહીંયા કને નગરપાલિકા દ્વારા ધ્યાન નથી અપાતું, જેના કારણે છે તે લોકોના ઘરોમાં પાણી ભરાય છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો. જામનગરના વિભાપર ગામમાં તારાચીના દ્રશ્યો સામે આવ્યા. વિભાપર ગામમાં નદી આસપાસના ઘરોની દિવાલો ધરાશાયી થઈ ગામના અનેક વીજ પોલ ક્ષતિગ્રસ્ત થયા. વીજ પુરવઠો કુરવાતા અને ઘરો અંધકારમય થયા છે. રોડ રસ્તા પર પાણી ફરી વળતા વિભાપર ગામમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદના કારણે વિભાપર ગામના પશુપાલકોને મોટું નુકસાન પહોંચ્યું છે. જામનગર શહેર જિલ્લામાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. ત્યારે સૌ પ્રથમ ન્યૂઝ 18 પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર વિભાપર ગામમાં. વિભાપર ગામમાં હાલ પણ જે નદી છે એ નદી બે કાંઠે વહી રહી છે. અહીં જે પ્રકારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે ઢોર છે તે ઢોર પણ હવે ભાગી રહ્યા છે. અહીં જે પ્રકારે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી હતી, આ કમ્પાઉન્ડ વોલ પણ તૂટી ચૂકી છે અને ખાસ કરીને અહીં તમામ પ્રકારના જે વરસાદના તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. જે પ્રકારે અહીં આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, ઠેર ઠેર નુકસાની જ નુકસાની જોવામાં આવી રહી છે. જે પ્રકારે વાત કરવામાં આવે, અહીં કમ્પાઉન્ડ વોલ ઉપરાંત પીજીવીસીએલના જે વીજ પોલ હતા એ વીજ પોલ પણ અહીં ધરાશાયી થઈ ચૂક્યા છે, જમીન દોસ્ત થઈ ચૂક્યા છે. કારણ કે વચ્ચેથી જે પ્રકારે પાણીનો પ્રવાહ હતો એ પ્રવાહને લઈને ભારે નુકસાની અહીં જોવા મળી રહી છે. વિભાપર ગામની વાત કરવામાં આવે તો કાલ અહીં જે આવવાનો રોડ હતો એ રોડ પણ બંધ થઈ ચૂક્યો હતો અને રોડ ઉપરથી 10 રસ્તા પાણીના પ્રવાહ જઈ રહ્યા હતા. તેને લઈને ફરી એક વાર દ્રશ્ય દેખાડવા માંગીશ, મારા કેમેરા સહયોગીને કહીશ કે અહીંના દ્રશ્યો દેખાડે. જે પ્રકારે જે તમામ જે વાળા છે તે વાળાની અંદર પણ કાદવ કીચડ ગળી ચૂક્યા છે. બીજી બાજુ જે પ્રકારે અહીંની જે કમ્પાઉન્ડ વોલ હતી એ કમ્પાઉન્ડ વોલ પણ ધરાશાયી થઈ ચૂકી છે. ભારે ધરખમ બેલાની બનાવેલી જે આ પારાપેટ હતી એ પારાપેટ પણ ધરાશાયી થઈ ચૂકી છે. અહીંના જે દરવાજા હતા એ દરવાજા પણ તૂટી ગયા છે. ઘરની આસપાસ જે ચોગાન બનાવ્યું હતું તે પણ તૂટી ચૂક્યું છે. જામનગર જિલ્લામાં જે ભારે વરસાદ પડ્યો હોય, વરસાદને લઈને વિભાપરમાં હવે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, વિભાપર, જામનગર. જામનગરમાં અવિરત વરસાદી માહોલના લીધે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. સમર્પણ અને એરફોર્સ બેને જોડતો માર્ગ પરનો અંડરબ્રિજ પણ 3 દિવસથી પાણીમાં ગરકાવ થતા લોકો હેરાન પરેશાન થયા. અંડરપાસે જળ સમાધિ લેતા તંત્ર અંડરપાસ બંધ કર્યો. સાથે અંડરપાસની આસપાસ રહેતા સ્થાનિકોએ ન્યૂ સિટીના રિપોર્ટરને પોતાની આપવીતી જણાવી સાથે તંત્રની કામગીરી પર રોષ ઠાલવ્યો. આજુબાજુના બધા વિસ્તારોમાં લોકોના ઘરમાં ગોઠણ ગોઠણ કમર કમર સુધી પાણી ભરાઈ જાય છે. કોઈ પૂછવા પણ નથી આવતું. એટલે આ તો અમે 15 વર્ષથી આ વસ્તુ જોઈએ છે. અંડરબ્રિજ તો હમણાં થયો, પણ આ પરિસ્થિતિ છે, આમાં કોઈ સુધાર નથી. અહીંયા પાણી છે, જ્યારે વરસાદ આવે ત્યારે ફૂલ ભરે. અત્યારે અમારા નીચે પાર્કિંગમાં ફૂલ પાણી ભરાઈ ગયું. પાર્કિંગમાં વાન ડૂબી ગયા છે. કાલે બે ફોર વ્હીલ અહીંયા ડૂબી ગઈ છે ખૂણા ઉપર. કાલે બે પાર્કિંગ ડૂબી ગઈ. અહીંયા કોઈ પૂછા કરવા નથી આવતો, નથી એ કોઈ પાણી નિકાલ કરવા આવતા. રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી વિવાદમાં, હીરાસર. નવા એરપોર્ટની દિવાલ તૂટી. એરપોર્ટના રનવે પાસેની જ દિવાલ તૂટી ગઈ. થોડા સમય પહેલા કેનોપી પણ તૂટી હતી. એક વર્ષથી બનેલું એરપોર્ટ વિવાદોમાં જ રહ્યું છે. ફ્લાઇટ જ્યાંથી ઉડાન ભરે છે તે રનવે બોર્ડર પરની દિવાલ તૂટી ગઈ છે. દ્રશ્યો સામે આવી રહ્યા છે. નવું એરપોર્ટ સતત વિવાદમાં રહ્યું છે. તો સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ વીજ પુરવઠાને અસર પહોંચી છે. સૌરાષ્ટ્ર કચ્છના 613 ગામોમાં વીજ પુરવઠો બંધ છે. ભારે પવન અને વરસાદના કારણે 1122 થાંભલા પડી ગયા છે. 67 ટીસી બળ્યા છે, ડેમેજ થયા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 1528 ફીડરો બંધ હાલતમાં છે. સૌથી વધુ ખેતીવાડીમાં 1224 ફીડરો બંધ થયા છે.
અમરેલીમાં રાજુલાના રામપરા ગામે ઘરમાં સિંહ ઘૂસ્યો. પશુનો શિકાર કરવા સિંહે ખેડૂત પર હુમલો કર્યો. ગ્રામજનોએ ભેગા થઈ ખેડૂતનો જીવ બચાવ્યો. ખેડૂતને સારવાર માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડાયો. સિંહ મકાનની દિવાલ પર આરામ ફરમાવતો હોવાના દ્રશ્યો સામે આવ્યા.